ચાલો બાળકો, આજે તમે અને હું બંને મળી અને ધોરણ એક નું ગણિત ગમત શીખીએ. ધોરણ એક ના ગણિત ગમત માં 1 થી 13 પ્રકરણો છે. આપણે એક પછી એક વારા ફરતી બધા પ્રકરણ ને સમજતા જઈશું. આજે આપણે સમજવાનું છે પ્રકરણ નંબર 1, જેનું નામ છે આકારો અને જગ્યા. આકારો અને જગ્યા એમાં ઘણા બધા મુદ્દાઓ આપેલા છે, આપણે એક પછી એક સમજતા જઈશું. પહેલો મુદ્દો છે અંદર બહાર. ચિત્ર દ્વારા સરસ મજાનું સમજાવવામાં આવ્યું છે, જેથી બાળકોને સમજવામાં પણ ખૂબ જ ગમત પડે. એક અરબ અને તેનો ઊંટ. અરબ અને ઊંટની વાત કહી છે, જેમાં અંદર ને બહાર સમજાવવામાં આવ્યું છે. શિયાળાનો દિવસ હતો. અરબ ઊંટની પીઠ ઉપર બેસી ફરવા જઈ રહ્યો હતો. રાતના અરબે તંબુ બાંધ્યો અને તેની અંદર ગયો. આ તંબુ અહીંયા દેખાડ્યો છે, જે અહીંયા બાંધ્યો છે. એમ કે છે કે અરબ છે તંબુની અંદર ગયો, ઊંટને બહાર રહેવા દીધો. હવે ઊંટ બહાર બેઠો બેઠો અરબને કહે છે, બહાર ખૂબ જ ઠંડી છે, શું હું મારી ડોક અંદર લઉં? અરબને પૂછે છે કે બહાર ખૂબ ઠંડી છે તો હું મારી ડોક અંદર લઈ લઉં? અરબ કહે છે, હા તું તારી ડોક અંદર કરી લે. ઊંટ પાછો બોલે છે, બહાર તો ખૂબ ઠંડી છે, શું હું મારા આગળના પગ અંદર લઉં? અરબ કહે છે, હા તું તારા આગળના પગ અંદર લઈ લે. થોડીક વાર પછી ઊંટ પાછો બોલે છે, બહાર તો ખૂબ ઠંડી છે, શું હું અંદર આવી જાઉં? હવે એને બહાર ખૂબ ઠંડી લાગી, એમ કે છે કે હું અંદર આવી જાઉં. અરબ કહે છે, અરે ના, આ તંબુ આપણા બંને માટે ઘણો નાનો છે, આ તંબુમાં આપણે બંને નહીં સમાય. એટલે અરબ બહાર બેસી ગયો અને ઊંટ એમ કહે છે, હું અંદર આવું છું ને તમે બહાર જાઓ. તો ઊંટ, અરબ અને તંબુ દ્વારા આપણને અંદર બહારનો મુદ્દો સમજાવી દીધો. ત્યાર પછીનો મુદ્દો છે નાનું મોટું. કદમાં નાનું શું અને કદમાં મોટું શું? તો છોકરાઓ, અહીં બે તમને ચિત્ર આપ્યા છે પ્રાણીના. મોટા પર ખરાની નિશાની એમાં કરવાની છે. એક હિપોપોટેમસ છે અને બીજું છે ગલુડિયું. તો છોકરાઓ, કદમાં મોટું કયું છે તમને જોઈને જ ખ્યાલ આવી જશે. તો હિપ્પો. તો એના ઉપર આપણે ખરાની નિશાની કરવાની. ત્યાર પછી છે નાના પર ખરાની નિશાની કરો. પાંદડા આપ્યા છે બે, એક તુલસીનું પાંદડું છે અને એક કેળનું પાંદડું છે. બંનેમાંથી નાનું પાંદડું કયું છે એના ઉપર આપણે ખરાની નિશાની કરવાની. અહીં પણ બે પ્રાણી આપ્યા છે, એક ખિસકોલી છે અને એક ગાય છે. એમાં આપણે નાના ઉપર કર કીધું છે એટલે નાની તો ખિસકોલી જ હોય. નાના પૈડા પર ખરાની નિશાની કરો. બે છોકરા છે એ પૈડાથી રમી રહ્યા છે, એમાં નાનું પૈડું છે ક્યાં છે? તો કે અહીંયા, તેના ઉપર ખરાની નિશાની કરવાની. ત્યાર પછી છે સૌથી મોટું સૌથી નાનું. સૌથી નાના ઝાડ પાસે ખરાની નિશાની કરો. ત્રણ ઝાડ આપ્યા છે, એમાં જે સૌથી નાનું ઝાડ કદમાં કયું છે એના ઉપર આપણે ખરાની નિશાની કરવાની. સૌથી મોટા પ્રાણી પાસે ખરાની નિશાની કરો. ત્રણ પ્રાણી આપ્યા છે, ગલુડિયું, બિલાડી અને હાથી. એમાં સૌથી મોટું પ્રાણી કયું છે કદમાં? તો હાથી જ છે, દેખાય છે તમને, કદમાં મોટું છે એટલે ખરાની નિશાની. સૌથી નાના ફળ પાસે ખરાની નિશાની કરો. અહીં ત્રણ ફળ આપ્યા છે, કેરી, તરબૂચ અને ચેરી. કદમાં સૌથી નાનું ફળ કયું હોય? તો કે ચેરી. એના ઉપર આપણે ખરાની નિશાની કરવાની. સૌથી મોટા પરપોટા પાસે ખરાની નિશાની કરો. આ છોકરો છે એ પરપોટા કરી રહ્યો છે. એના એમાં એમ કીધું છે કે સૌથી મોટો પરપોટો હોય ને એની ઉપર આપણે ખરાની નિશાની કરવાની છે. તો આ દેખાય છે તમને છોકરા અહીં. ત્યાર પછીનો મુદ્દો છે ઉપર નીચે. એક ચિત્ર સરસ મજાનું દોર્યું છે, બગીચાનું ચિત્ર છે. એક ઝાડ છે, એની ઉપર પક્ષી બેઠું છે. ઉપર નીચે સમજાવવામાં આવ્યું છે. લસરપટ્ટી છે, એક છોકરો ઉપર છે, એક છોકરો નીચે છે, બિલાડી ઝાડની નીચે છે. સમજાઈ ગયું? ઉપર ને નીચે સમજાવવામાં આવ્યું છે. સૌથી ઉપરના ઘડા પર ખરાની નિશાની કરો. છોકરાઓ, એક કુંભાર છે, માટીનો ઘડો બનાવી રહ્યો છે. એમાં એને ગોઠવ્યા છે ત્રણ ઘડા. તેમાં સૌથી ઉપરનો ઘડો કયો છે એના ઉપર આપણે ખરાની નિશાની કરવાની. સૌથી નીચેના પગથિયા નજીકના પ્રાણી પાસે ખરાની નિશાની કરો. નીચે ગલુડી ઊભું છે, ઉપર બિલાડી છે, બરાબર? આપણને એમ કીધું છે કે સૌથી નીચેના પગથિયું એની પાસે કોણ ઊભું છે? ગલુડિયું. તેના ઉપર આપણે ખરાની નિશાની કરવાની. ત્યાર પછી છે નજીક દૂર. ઘરની નજીકના પક્ષી પાસે ખરાની નિશાની કરો. સરસ મજાનું ચિત્ર પાછું આવી ગયું છે. એક ઘર છે
બે વૃક્ષ છે, બે પક્ષી છે. હવે આપણને એમ કીધું છે કે ઘરની નજીક ના પક્ષી પાસે, આ ઘર છે એની નજીક કયું પક્ષી છે? આ ગુલાબી કલરનું, એના ઉપર ખરાની નિશાની. ઝાડથી દૂરની બિલાડી પાસે ખરાની નિશાની કરો. એક ઝાડ છે, અહીંયા એક ઉંદેડો દેખાઈ રહ્યો છે, બે બિલાડી છે. એક બિલાડી ઝાડ પાસે છે ને એક બિલાડી ઝાડની ઘણી દૂર છે. આપણને દૂરની જ બિલાડી કીધું છે, તો અહીંયા આપણે ખરાની નિશાની કરવાની. ત્યાર પછીનો મુદ્દો છે સૌથી નજીક સૌથી દૂર. હવે સૌથી દૂર ને સૌથી નજીક અહીંયા ચિત્ર દ્વારા સમજાવ્યું છે. એક છોકરો છે એ ઝૂલાથી સૌથી નજીક છે, છોકરી છે ઝૂલાથી સૌથી દૂર છે. ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર ખરાની નિશાની કરો. છોકરા અહીંયા ઝાડ છે અને એ ચાર ગલુડિયા સરસ મજાના નાના નાના ગલુડિયા આપ્યા છે. એમાં સૌથી દૂર ગલુડિયું કયું છે? તો આ, એના પર ખરાની નિશાની. પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર ખરાની નિશાની કરો. ત્રણ ઝાડ છે, એક પક્ષી છે. પક્ષીથી નજીકનું ઝાડ તો એક જ છે, એના ઉપર આપણે ખરાની નિશાની કરવાની. ઉપર ને નીચેનો મુદ્દો છે એક ચિત્ર દ્વારા સમજાયું છે. વર્ગખંડ દેખાઈ રહ્યો છે તમને છોકરા. વર્ગખંડમાં તમે બધા જાઓ છો ને વર્ગખંડમાં? હા, બસ એ જ વર્ગખંડ છે. વિદ્યાર્થીઓ છે તમારા જેવા સરસ મજાના નાના નાના. ટેબલથી ઉપર પંખો ક્યાં હોય? હંમેશા ઉપર હોય. તો ટેબલથી ઉપર પંખો છે એમ કીધું છે. ટેબલની નીચે છે છોકરાઓ છે, એક છોકરો સંતાણો છે. ટેબલની નીચે એક ઉંદેડો છે, એક પુસ્તક પડ્યું છે. એક ઉંદેડો અહીંયા ટેબલની નીચે છે. ટેબલની ઉપર છે તો આ એક બે છોકરાઓ ટેબલની ઉપર બેઠા છે. બિલાડી પણ ટેબલની ઉપર બેઠી છે. આ બોટલ પણ ટેબલની નીચે છે. તો ઉપર નીચે સમજાઈ ગયું. હવે આ એક ચિત્ર છે જેમાં સ્ત્રીઓ પાણી ભરી રહી છે કૂવામાંથી. બળદ ગાડું છે એ જઈ રહ્યું છે. થોડાક ઘર તમને અહીંયા દેખાય છે. વૃક્ષ ઉપર એક સરસ મજાની પક્ષી બેઠું છે. છોકરાઓ અહીંયા રમી રહ્યા છે, બરાબર. તો એમાં નજીક દૂર ઉપર નીચેની ચર્ચા કરવાની છે, બરાબર. કે કયું નજીક છે, શું નજીક છે, શું દૂર છે, શું ઉપર છે, શું નીચે છે છોકરાઓ. તો એ તમે તમારી રીતે કરજો. ઘરે જઈને તમે આવી રીતે કરજો કે શું નજીક છે, શું દૂર છે. તમારા મમ્મી પપ્પા સાથે આની ચર્ચા કરજો. ત્યાર પછી છે આપણી આસપાસના આકારો. હવે આકારો આવે છે આમાં. તો પેલું છે કે આકારોને ગુલાબી અને પીળા બોક્સમાં લીટી દોરીને મૂકો. એક છોકરો બેઠો છે, અહીંયા એક છોકરી બેઠી છે. છોકરા પાસે ગુલાબી બોક્સ છે, એમાં આપણે જે બધા ચોરસ છે એમાં મૂકવાના છે. છોકરી પાસે પીળા કલરનું બોક્સ છે, એમાં બધા વર્તુળાકાર આકાર મૂકવાના છે. તો આપણે જો એક આપણને બતાવ્યું છે. હવે આ જે ગોળ છે એ આવશે છોકરીના બોક્સમાં, દડો આવશે છોકરીના બોક્સમાં, ટામેટું આવશે છોકરીના બોક્સમાં, ફુગ્ગો પણ આવશે છોકરીના બોક્સમાં, ચોકની પેટી આવશે છોકરાના બોક્સમાં, આ બોક્સ પણ આવશે છોકરાના બોક્સમાં, અને આ એક વધ્યું એ પણ આવશે અહીં. સમજાઈ ગયું? એક સરખા આકારને લીટી દોરીને જોડો. હવે તમને એક સરખા આકાર અહીંયા કયા દેખાય છે? એક તો આ છે, એ આવશે ચોકની પેટી સાથે, દડો આવશે દડા સાથે, ટામેટું આવશે ફુગ્ગા સાથે. સમજાઈ ગયું? ત્યાર પછી વર્ગીકરણ કરવાનું છે. સરખા આકારોને જોડીને તેને જુદા પાડો. સરખા આકાર ક્યાં ક્યાં છે એને આપણે જોડીને જુદા પાડવાના છે. હું તમને એક એક બતાવી દઉં. એક તો આમાં સમજાવ્યું જ છે. પછી ચોરસ છે આ રહ્યું. પછી નળાકારમાં આવશે આઈસ્ક્રીમનો કોન. વર્તુળાકારમાં આવશે દડો, બરાબર. હવે જે બાકીના આકાર બચે છે એ તમે તમારી રીતે કરી શકશો છોકરાઓ. સાવ સહેલું છે. આ શંકુ આકાર હોય એને શંકુ આકાર હારે જોડજો, વર્તુળાકારને વર્તુળાકાર હારે, ચોરસને ચોરસ હારે, નળાકારને નળાકાર સાથે. એવી જ રીતે નીચે પણ એવી રીતે આપ્યું છે. એમાં હું પણ તમને કહું, સરખા આકારની જોડી બનાવો. શંકુ આકારને કોન સાથે જોડ્યો છે, વર્તુળાકારને વર્તુળાકાર સાથે, બરાબર. ચોરસને ચોરસ બોક્સ સાથે. હવે બાકીના બચે છે તમારે તમારી જાતે કરવાના છે છોકરા. ત્યાર પછીનો મુદ્દો છે ગબડાવું અને સરકાવું. ગબડાવું કોને કહેવાય અને સરકાવું કોને કહેવાય? હવે અહીંયા લસર પટ્ટી આપી છે. હવે તમને એમ સમજાવ્યું છે ગબડાવું કોને કહેવાય, સરકાવું. તો તમને સમજાવું તો ગોળ વસ્તુ હોય, ધારો કે દડો છે, એને આપણે લસર પટ્ટી ઉપરથી ફેંકીએ તો એ ગબડતો ગબડતો નીચે જાય છે. એ પોતે પણ ગોળ ગોળ ફરે છે અને નીચે પણ જાય છે. તો એને કહેવાય ગબડાવું. સરકાવું એટલે શું? આપણે કોઈ ચોરસ બોક્સ પેટી છે મૂકી અને લપસ્યા પછી સીધી નીચે પડી, સરકતી સરકતી પોતે ફરે નહીં, સીધી નીચે જ જાય. તો એને કહેવાય સરકાવું.
ગબડતી હોય તેવી વસ્તુ પર ખરાની નિશાની કરો. ગબડતી હોય એવી વસ્તુ કઈ આવશે? દડો અને ડુંગળી. એ ગબડતી ગબડતી જશે, બે વસ્તુ પોતે પણ ગોળ ગોળ ફરતી જશે. સરકતી હોય તે વસ્તુ પર ખરાની નિશાની કરો, એક એક જ આવશે એમાં પેટી. સમજાઈ ગયું ગબડતું ને સરકતું? ઓ, ત્યાર પછી હવે છોકરાઓ તમે ભણીને થાકી ગયા હશો, તો સરસ મજે નહીં એ વાર્તા આપી દીધી છે સમજદાર દાદી. એક ઘેટાનું બચ્ચું હતું, તે પોતાની દાદી માને મળવા જઈ રહ્યું હતું. જંગલના રસ્તામાં તેને એક વરુ મળ્યું. વરુ છે એ ઘેટાને કહે છે કે હું તને ખાવા જઈ રહ્યો છું. તો ઘેટું કહે છે, કૃપા કરીને મને જવા દો, હું મારી દાદી માને મળવા જઈ રહ્યો છું. જ્યારે હું પાછો આવીશ ત્યારે તમે મને ખાજો. તો વરુ કહે છે, ભલે, તો તું જઈ શકે છે. જ્યારે તે પાછા આવવાની તૈયારીમાં હતો ત્યારે તેણે દાદીમાને વરુની વાત કહી. દાદીમાએ એને એક યુક્તિ કહી. શું કહ્યું દાદીમાએ? એને એક ઢોલક દીધું ને કહ્યું કે તું જા અને આ ઢોલકમાં સંતાઈ જા. એટલે ઘેટાનું બચ્ચું છે એ ઢોલકમાં બેસી ગયું. અને પછી એના દાદીમાએ ઢોલકને ગબડાવ્યું. જો આમાં પણ ગબડાવવાનો મુદ્દો આવી ગયો, ઢોલ છે એ ફરતું ફરતું જશે ગબડતું ગબડતું. ઘેટાના બચ્ચાએ જોયું કે વરુ એની રાહ જોઈને જ બેઠો હતો રસ્તામાં. તો વરુ ઢોલકને ઊભું રાખીને પૂછે છે કે શું તે કોઈ ઘેટાના બચ્ચાને જોયું છે? અંદરથી ઘેટાનું બચ્ચું જવાબ આપે છે કે ના. વરુને શંકા ગઈ એટલે એ પાછળ પાછળ ગયો. ત્યાં તો ઘેટાનું બચ્ચું એના ઘરે પહોંચી ગયો અને તરત જ અંદર દોડીને વયો ગયો. વરુ તેને પકડી લે તે પહેલા ઘેટાનું બચ્ચું તેના ઘરે પહોંચી ગયું અને તેણે પોતાની દાદીમાનો આભાર માન્યો. સમજાઈ ગઈ સરસ મજાની વાર્તા આપણને આપી છે અને એમાં ગબડવું શું એ પણ સમજાવી દીધું. ત્યાર પછી આકારનો આપણે જોઈએ તો એક સરખા માપના આકારની જોડી બનાવવાની છે. જો એક અહીંયા તમને કીધી છે. બીજી પછી આ મોટો છે, ક્યાં છે ત્રિકોણ? આ આવશે આની સાથે અને આ નાનો છે સૌથી ઉપર. ત્યાર પછી એક સરખા આકારોની જોડી બનાવો. અહીં પણ એમ જ છે. અહીં તમને વર્તુળારે વર્તુળ આવશે, ત્રિકોણારે ત્રિકોણ આવશે, અર્ધવર્તુળારે અર્ધવર્તુળ આવશે, લંબચોરસ આરે લંબચોરસ, જે એક તો દીધું જ છે, ષટકોણ આરે ષટકોણ આવશે. છોકરાઓ તમે તમારી જાતે કરવાનું છે તમારે. સમજાઈ ગયું? આકાર તો આ તો સાવ સહેલું છે, ફટાફટ કરી લેશો તમે. ત્યાર પછી છે સૌથી નાના આકારમાં રંગ પૂરો. આમાં એક આપણને દીધું છે સૌથી નાનો આકાર કયો છે? એમાં પીળો રંગ પૂર્યો છે. પછી એ ત્રણ વર્તુળ છે, એમાં સૌથી નાનું વર્તુળ કયું છે? એમાં હું એક તમને પૂરીને બતાવું છું. તમારે પેન્સિલથી નથી કરવાનું, તમારે તમારો મનગમતો જે કલર હોય એ તમે પૂરી લેજો. ત્રિકોણમાં સૌથી નાનું ત્રિકોણ, હા, ષટકોણમાં નાનું ષટકોણ, ચાલો થઈ ગયું. ઓ, ત્યાર પછી તો સરસ મજાની એક પ્રવૃત્તિ આપી છે. અહીં પણ જોડવાનું જ છે, પણ અહીં આકારને એવી રીતે બનાવ્યા છે, ત્રિકોણારે ત્રિકોણ, નળાકારારે નળાકાર, વર્તુળારે વર્તુળ, આવી રીતે કોણારે ત્રિકોણ, નળાકારારે નળાકાર અને ચોરસારે તો આપણને બતાવ્યું જ છે. રંગ પૂરવાના છે. જે ત્રિકોણ જ્યાં જ્યાં તમને દેખાય છોકરાઓ જે આકાર, ત્યાં લીલો રંગ, જ્યાં જ્યાં વર્તુળ દેખાય તમને ત્યાં લાલ રંગ, ને લંબચોરસ દેખાય ત્યાં વાદળી રંગ. સમજાઈ ગયું? અહીં પણ એવું જ છે. ત્રિકોણમાં લીલો રંગ, જ્યાં વર્તુળ દેખાય એમાં ગુલાબી, અને જ્યાં લંબચોરસ દેખાય ત્યાં પીળો. ખૂબ સરસ ચિત્ર બની જશે, તમે કલર પૂરશો ને પછી. પુસ્તકના પાછળના ભાગમાં આપેલ આકાર ભંડારનો ઉપયોગ કરીને ચિત્ર બનાવવાના છે. અહીં બે તમને ચિત્ર આપ્યા છે, આપણે પાછળ કીધું છે, પાછળ જોઈએ હું તમને બતાવી દઉં. જો અહીંયા આકાર ભંડાર આપ્યો છે, એમાંથી કાપી અને તમારા આમાં લગાડવાના જે જે આકાર આમાં આવે. સમજાઈ ગયું? તો આપણું પહેલું પ્રકરણ છે અહીં જ પૂરું થાય છે. એમ આપણે ઘણું બધું શીખીએ, ઘણા બધા મુદ્દાઓ જોઈ લીધા છે, અંદર બહાર, નજીક દૂર, ઉપર નીચે, સૌથી મોટું સૌથી નાનું, નાનું મોટું, કદમાં નાનું મોટું કયું કહેવાય, પછી વર્ગીકરણ કર્યું આપણે આકારોનું. એક વાર્તા પણ સરસ મજાની આપણે સાંભળી, એમાં આપણને ગબડાવું ખબર પડી ગઈ. પછી આપણે જોડી બનાવી સરખા આકારની, અને તમારા હવે રંગ પૂરવાના છે, તમને દીધું છે પૂરવા. સમજાઈ ગયું? અહીં પણ તમે આકારની સરસ મજાને ચોંટાડી દેજો. તો આપણું આજનું પ્રકરણ પૂરું થાય છે. ત્યાર પછીનું પ્રકરણ આપણે જોઈશું આગલા વિડીયોમાં. થેન્ક યુ.